હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા આ મારા સસરા સ્ટેટ સર્વિસ કમિશને મને તહેલી તહેસીલદારના પદ માટે પસંદ કર્યો હતો બધા પસંદ કરેલા ઉમેદવારો અપોઇન્ટમેન્ટ પહેલાં મેડિકલ કરાવે છે તેથી મારી મેડિકલની તારીખ પણ આવી ગઈ હતી સારી વાત છે કે સરકારી ખર્ચ એકવાર આખા શરીરની તપાસ કરવામાં આવે છે અને તેનો રંગ તીક્ષ્ણ હોય છે મારા સસરા અને હું બાળકો સાથે સ સારવાર માટે સરકાર દ્વારા ઓળખાયેલી હોસ્પિટલમાં પહોંચ્યા હતા તે શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હતી સરકારી દવાખાનાઓમાં સુવિધાઓ સારી ન હોય તો પણ તમામ તબીબો લાયકાત ધરાવતા હોય છે ગમે તેમ કરીને મલાઈ સરકારી નોકરીઓ સુધી પહોંચે છે બાકીની છાસ અહીં અને ત્યાં જાય છે મારી મોટી દીકરી ત્રણ વર્ષની હતી અને મારો નાનો દીકરો માંડ એક વર્ષનો હતો અમારા મેડિકલ વોર્ડમાં લગભગ દસ વધુ છોકરીઓ હતી અમને બધાને વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ માટે અલગ અલગ જગ્યાએ મોકલાવવામાં આવી રહ્યા હતા બધા પોતપોતાના નંબરની રાહ જોઈ રહ્યા હતા સસરા બંને બાળકોને સારી સંભાળ રાખતા હતા હું પણ સમયાંતરે બાળકોને જોવા જતો અમે બધી છોકરીઓ એકબીજાની વચ્ચે વાતો કરી રહી હતી એકબીજાના નામ અને કઈ સેવા ફાળવવામાં આવી છે વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે એક છોકરીએ કહ્યું સ્નેહાજી બાળકો તેમના દાદાની ખૂબ નજીક છે તમારા પિતા બાળકોની ખૂબ સારી રીતે સંભાળ રાખે છે તમે તમારા માતાના ઘરે રહીને તમારી તૈયારી કરી હશે હું કંઈ બોલું એ પહેલાં બીજી છોકરી મોટેથી કહ્યું શું સાસરે રહીને ભણવું સારું છે આ પ્રશ્ન મને વારંવાર સાંભળવા મળે છે આ સવાલ સાંભળીને મને મારા નસીબ પર ગર્વ થાય છે હું ત્યારે માત્ર અઢાર વર્ષની હતી બારમું પાસ થતાં જ મારા લગ્ન થઈ ગયા મારા જીવન સાથે કંઈક કરવાનું મારું સ્વપ્ન એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગયું હું હંમેશા તેજસ્વી વિદ્યાર્થી રહી હતી માત્ર મારા શિક્ષકો જ નહીં મારા માતા પિતાને પણ મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ નસીબમાં કંઈક બીજું હતું પપ્પાનો ધંધો સારો ચાલતો હતો અમારો સારો પરિવાર હતો પપ્પાને ધંધામાં ઘણું નુકસાન થયું અમારા ઘર અને દુકાનો બધા વેચાઈ ગયા અને અમે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા માતાએ કોઈક રીતે પોતાની બચત અને સ્ત્રીઓની સંપત્તિમાંથી ઘર ચલાવવાનું શરૂ કર્યું આપણે સ્ત્રીઓ ઘર ખર્ચ માટે મળેલા પૈસામાંથી કંઈક ને કંઈક બચત કરવાની કળામાં નિષ્ણાત છીએ આ પૈસા અમારા એક બોક્સના તળીએ અથવા કપડાની પાછળ કપડામાં દફનાવવામાં આવે છે ડિમોનેટાઈઝેશન દરમિયાન આ તફાવત સંપૂર્ણપણે બહાર આવ્યો હતો પણ મુશ્કેલ સમયમાં આ બચત કેવી રીતે આવે છે તે હું મારી બેદરકારીમાં પણ સમજી ગયો હતો પપ્પા દિવસ રાત ચિંતિત રહેતા બંને બાળકોનું ભણતર અને લગ્ન કેવી રીતે થશે મમ્મીએ પપ્પાને ખૂબ આશ્વાસન આપ્યું પણ પપ્પાએ આઘાત સહન ન કરી શક્યા મમ્મી તેની બાકીની મૂડી લઈને માતા પિતાના ઘરે આવી હતી અને અમે બે ભાઈ બહેન પપ્પાના પરિવારે અમારી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા ત્યાં રહેતી વખતે હું કોલેજમાં એડમિશન લે એ પહેલાં મારા માર્ગ એક સંબંધ માર્ગે એક સંબંધ આવી ગયો મારા પતિ તપેશને પણ બે ભાઈ બહેન હતા તપેશની માતાનું થોડા વર્ષ પહેલાં અવસાન થયું હતું તપેશના પિતાને સરકારી નોકરી હતી તેમનું પોતાનું ઘર હતું તપેશ હજુ કોલેજમાં હતો પણ ઘરમાં સ્ત્રી હોવી જરૂરી છે એમ વિચારીને તપેશના પિતા અને બહેન તેના લગ્ન કરાવવા માંગતા હતા બહેન અમારો સારો સંબંધ છે માંગ પણ નથી છોકરી માટે છોકરો શોધતી વખતે લોકોના પગરખા ઘસાઈ જાય છે જો તમે મારા પર વિશ્વાસ કરો છો તો આપણે તેને ચૂકી ન જવું જોઈએ નાના કાકાએ કહ્યું ગમે તેમ કરીને અમે ત્રણ જણ કાકા પર બોજ બની ગયા હતા એ અલગ વાત છે કે હું અને મા બંને કાકીને પાંદડું પણ હલવા દીધું ન હતું મમ્મીએ મારી સામે મોટી નિર્દોષ આંખોથી જોયું મારી માતાની લાચારી જોવાની મને પૂરતી સમજ હતી મેં માથું નમાવ્યું હતું કાકા મારા નાના ભાઈને કોઈ દુકાનમાં નોકરી રાખવાનું વિચારી રહ્યા હતા મેં વિચાર્યું કદાચ મારા બલિદાનને કારણે તેને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવાનો મોકો મળશે હું તપેશ સાથે લગ્ન કરીને મારા સાસરે આવી લગ્ન પછી તપેશની મોટી બહેન મીનાક્ષી લગભગ એક મહિના સુધી અમારી સાથે રહી તે પછી તે તેના સાસરે આવીને રહેતી હતી સ્નેહા આ ઘર હવે તારી જવાબદારી છે હવે હું મારા સાસુ સસરા વગર એકલી પડી ગઈ હતી લગ્ન પહેલાં એકવાર માતાએ થોડી ચિંતા વ્યક્ત કરી હતી કે દીકરા સાસુ સસરા વિના સાસરે રહેવું બહુ મુશ્કેલ થઈ જાય છે જો તમારી પાસે તમારી પોતાની સાસુ ન હોય તો તમારી પાસે પચાસ સાસુ હોઈ શકે છે તમે પૂછશો તો કાકા ના પાડી પાડશે હવે જો મેં માથું મોટરમાં નાખ્યું છે તો આ વિચારીને મેં મારી માને કહ્યું મમ્મી જે થશે તે જોવામાં આવશે લગ્નની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે મારી સાથે જે થશે તે મારે ભોગવવું પડશે જ્યાં સુધી મીનાક્ષી દીદી ત્યાં હતી ત્યાં સુધી હું બેફિકર હતી મારી બહેન જે કહે તે કરશે બહેન ધીમે ધીમે મને ઘરની બાબતો વિશે શીખવતા હતા મારી બહેન જતાની સાથે જ હું થોડી ચિંતિત થઈ ગઈ પણ મારી બધી ચિંતાઓ પાયાવિહોણી સાબિત થઈ પપ્પાજી અને તપેશ બંને પોત પોતાનું બધું કામ જાતે જ કરતા મારે રસોડામાં માત્ર શાકભાજી તૈયાર કરવાનું અને કણક ભેળવવાનું હતું ક્યારેક હું રોટલી શેકતી તો ક્યારેક મારા પિતા પપ્પાજી તેમનું અને તપેશનું ટિફિન પણ પેક કરતા મારા આવ્યા પછી પણ પિતાએ નોકરાણીને કાઢી ન હતી ઘરની મદદ હંમેશા વાસણો સાફ કરવા અને સાફ કરવા માટે આવતી હું ડસ્ટિંગ વગેરે કરતી હતી જીવન આનંદથી ચાલતું હતું હું મારા સાસુ સસરા વિના સાસરીનું જીવન માણી રહી હતી એક દિવસ રજાના દિવસે પપ્પાજી તેમની ઓફિસમાં કેટલાક હિસાબ લઈને બેઠા હતા ઘણું મોડું થઈ ગયું હતું પરંતુ તેમનો હિસાબ મળી શક્યો ન હતો તેણે તેની ચા ત્રણ વખત ગરમ કરી તપેશ અને હું નાસ્તા માટે તેની રાહ જોઈ રહ્યા હતા મેં પપ્પાજીને કહ્યું પપ્પાજી ચાલો હું તમને કંઈક મદદ કરું પપ્પાજીએ મને ઠાકુર નહીં પાયેગા એની રીતે પકડ્યો મેં દસ મિનિટમાં પપ્પાજીની સમસ્યા હલ કરી હવે હું વિજ્ઞાન અને ગણિતની વિદ્યાર્થી હતી વાહ સ્નેહા દીકરા તું બહુ સ્માર્ટ છે તો પછી તમે અભ્યાસ અદવચ્ચે કેમ છોડી દીધો પપ્પાજીએ કહ્યું પપ્પા લગ્ન થઈ ગયા તેથી જ મારે જવું પડ્યું મેં શાંત સ્વરમાં કહ્યું શું તમે ફરીથી અભ્યાસ કરવા માગો છો મેં સંમતિમાં માથું હલાવ્યું પપ્પાજીએ મને આગલા સત્રમાં કોલેજમાં પ્રવેશ અપાવ્યો બીજી તરફ તપેશે પણ એમબીએમાં એડમિશન લીધું હતું પપ્પાજી અને તપેશે મને પૂરો સાથ આપ્યો ઘણી મારા પિતા મને પરીક્ષા આપવા અપાવવા જતા તે સમયે મોટા ભાગના લોકો કહેતા હતા તારા પિતા તમારી સાથે આવ્યા છે એમબીએ પછી તપેશને નોકરી મળી ગઈ પરંતુ શરત એ હતી કે તપેશને વર્ષમાં ચાર મહિના દુબઈ રહેવું પડશે મેં તપેશને આ તક ન ચૂકવા માટે સમજાવી હતી માતાની નિર્દોષ આંખોએ મને પૈસાનું મહત્વ સારી રીતે સમજાવી દીધું હતું પપ્પાજી અને તપેશની મદદથી મારું ગ્રેજ્યુએશન પૂરું થયું દરમિયાન હું એક પુત્રીની માતા પણ બની ગઈ હતી મારી ડિલિવરી મારા સાસરિયાના ઘરે થઈ પપ્પાજી અને મીનાક્ષી દીદીએ બધું સાંભળી લીધું હતું ગર્ભાવસ્થા દરમિયાન પપ્પાજીએ મને સહેજ પણ તકલીફ પડવા દીધી ન હતી પપ્પાજી અને તપેશ મારી સંપૂર્ણ સંભાળ રાખતા પપ્પાજીએ ડાયટી ડાયટિશિયન પાસેથી બનાવેલો ડાયટ ચાર્ટ પણ મેળવ્યો અને તે મુજબ મને ખાવા પીવાનું આપ્યું બીજી તરફ મારો ભાઈ પણ સ્નાતક થઈ ગયો હતો ભાઈને પણ કારકુનની નોકરી મળી અને ભાઈ અને માતા મામાનું ઘર છોડીને ભાઈ જ્યાં નોકરી કરતા હતા ત્યાં રહેવા આવ્યા પરિસ્થિતિઓ સુધરી રહી હતી દીકરી થયા પછી મારે બી એડ કરવાની ઈચ્છા હતી પણ પિતાએ કહ્યું દીકરા તું બહુ સ્માર્ટ છે તમે અધિકારી બનો રાજ્ય સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરો પાપાજી ઘર અને દીકરીની સંભાળ કોણ રાખશે મેં કહ્યું તને તારા પિતા પર વિશ્વાસ નથી કોઈ પણ રીતે હું આ વર્ષે નિવૃત્ત થવાનો છું પપ્પાજીએ કહ્યું મેં પપ્પાજીની સલાહ માની લીધે અને તૈયારીઓ શરૂ કરી રાજ્ય સેવા આયોગમાં ખાલી જગ્યા પૂર્ણ થવામાં બે થી ત્રણ વર્ષનો સમય લાગે છે પરીક્ષા પણ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે પ્રિલિમ મુખ્ય લેખિત અને મુખ્ય ઇન્ટરવ્યુ જ્યારે પણ હું દરેક પગલું ઓળંગતો ત્યારે પપ્પાજી આનંદથી નાચતા મેં તેને આટલો ખુશ ક્યારેય જોઈ ન હતા દરમિયાન હું બીજી વખત ગર્ભવતી બની આ સમાચારથી પપ્પાજી થોડા નારાજ અને ગુસ્સે થયા પરીક્ષાની તૈયારી અને પ્રેગનેન્સી હું કેવી રીતે કરીશ પણ પપ્પાજીએ મને પરીક્ષાની તૈયારીમાં કોઈ અવગણના ન થવા દીધી મારા બાળકો અને ઘર બંનેની સારી સંભાળ લીધી તે આજે મારી સાથે મેડિકલ માટે આવ્યા છે ના તે મારા સસરા છે મેં હસતા હસતા કહ્યું મોટાભાગની છોકરીઓની આંખોમાં મેં પપ્પાજીની પ્રશંસા અને મારા માટે ઈર્ષા જોઈ તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ